ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે. તો આપણી જે આ બુક છે ને, સપ્ટેમ્બર મહિનાની બુક, એમાં આજે આપણે પેજ નંબર 48 ઉપર શીખવાનું છે. તો ચાલો જોઈએ એમાં આપણે શું કરવાનું છે. આજે આપણે મહાવરો કરવાનો છે. મહાવરો એટલે પ્રેક્ટિસ. આપણે અત્યાર સુધી જે શીખી ગયા ને, એ બધું આપણને કેટલું યાદ રહ્યું એ જોવા માટે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. જેને મહાવરો કહેવાય, આપણે ક્યાં સુધીના જેને લેટર્સ ને નંબર્સ ને બધું ક્યાં સુધી શીખી ગયા, તો આપણે અહીંયા કે સુધી શીખી ગયા છીએ, બરાબર ને. લેટર્સ બીજી એ બીસીડીના સ્મોલ લેટર્સ કહેવાય, એ આપણે કે સુધી શીખી ગયા, અને નંબર્સ 30-30 સુધી. તો આજે આપણે બીજી એ બીસીડીના લેટર્સ, સ્મોલ લેટર્સ, એનો મહાવરો અહીંયા કરીશું. તો જો અહીંયા પહેલાં આપણને એક ઉદાહરણ આપેલું છે, જો અહીંયા ચિત્ર જોવાનું અને એનો આલ્ફાબેટ જે થતો હોય, તો આ બાજુ આપણને કેપિટલ આલ્ફાબેટ આપેલા છે, એટલે કે પહેલી એ બીસીડીના આલ્ફાબેટ, અને આ બાજુ બીજી એ બીસીડીના આલ્ફાબેટ આપેલા છે, એટલે કે સ્મોલ લેટર્સ. એટલે એને આપણે ચિત્ર જોવાનું અને એના આલ્ફાબેટ થતા હોય ને, તો પહેલી એ બીસીડીના આલ્ફાબેટ સાથે પણ જોડવાનું અને બીજી એ બીસીડીના આલ્ફાબેટ સાથે પણ જોડવાનું, બરાબર ને. તો જો અહીંયા એપલ છે, તો એપલનો એ થાય, એ ફોર એપલ, એટલે અહીંયા પહેલી એબીસીડીનો એ છે, એની સાથે જોડેલું છે, અને અહીંયા બીજી એબીસીડીનો એ અહીંયા છે, એટલે એની સાથે જોડેલું છે. તો આપણે આવી જ રીતે આ બધું જ પૂર્ણ કરવાનું છે. તો જો અહીંયા આપણને શેનું ચિત્ર આપેલું છે, દડાને, એને ઇંગ્લિશમાં શું કહેવાય, બોલ. તો બોલનો કયો આલ્ફાબેટ થશે, બી. બી ફોર બોલ એવું બોલીએ છીએ ને, તો આમાંથી આપણે બી શોધીએ. ચાલો પહેલી એબીસીડીમાં બી આર એવો મળી ગયો ને, તો આપણે આ બીને બોલની સાથે જોડશું. હવે આપણે જોઈએ કે બીજી એબીસીડીનો બી ક્યાં આપેલો છે. તો ચાલો એમાં જોઈએ ક્યાં છે. આ બી છે, ના ના આવો બી નો હોય, આ તો ડી છે. બી અહીંયા છે એ છે ને, તો આપણે આ બીને બોલની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા જોકરનું ચિત્ર આપેલું છે. આપણે અંગ્રેજીમાં જોકર જ કહીએ છીએ, ગુજરાતીમાં ખરેખર તો વિદૂષક કહેવાય જોકરને, પણ આપણે જોકર જ બોલીએ છીએ ગુજરાતીમાંય જોકર, ને અંગ્રેજીમાંય જોકર, બરાબર. તો જોકરનો કયો આલ્ફાબેટ થશે, જે. જે ફોર જોકર એમ કહીએ છીએ ને, તો પહેલી એબીસીડીનો જે અહીંયા ઉપર જ છે, તો આપણે એને એની સાથે જોડી દઈએ, જોકરને જેની સાથે. અને હવે જોઈએ બીજી એબીસીડીનો જે ક્યાં છે, જો અહીંયા છે ને, તો આપણે જેને જોકરની સાથે જોડી દઈશું એને પણ. ત્યાર પછી અહીંયા આપણને કૂતરાનું ચિત્ર આપેલું છે ને, અંગ્રેજીમાં ડોગ કહેવાય છે. તો ડોગનું શું થાય, કયો આલ્ફાબેટ થાય, ડી થાય, થાય ને, ડી ફોર ડોગ એવું બોલીએ છીએ. તો આમાં પહેલી એબીસીડીનો ડી જો અહીંયા બીજો જ આપેલો છે, તો આપણે એ ડીને ડોગની સાથે જોડીશું. હવે બીજી એબીસીડીનો ડી જોઈએ ક્યાં છે, હમણાં જ આપણે જોયો હતો ને અહીંયા પહેલો, તો આપણે એ ડીને ડોગની સાથે જોડી દઈએ છીએ. ત્યાર પછી આપણને શેનું ચિત્ર આપેલું છે, વાવ આ તો એકદમ ઠંડો ઠંડો યમી યમી આઈસ્ક્રીમ છે. તો આઈસ્ક્રીમનો કયો લેટર થશે, આઈ થાય ને, આઈ ફોર આઈસ્ક્રીમ બોલીએ છીએ ને. તો આઈ ક્યાં આપેલો છે, પહેલી એબીસીડીનો, આ તો બધા જોડેલા છે. ચાલો નીચે જ જોઈએ ક્યાં છે આઈ, અહીંયા છે છેલ્લે, તો આપણે એને એની સાથે જોડી દઈએ. ત્યાર પછી આપણે બીજી એબીસીડીનો આઈ શોધવાનો છે, ક્યાં છે ચાલો જોઈએ. જો આ ચારેય તો જોડેલા છે, તો આપણે નીચે જોઈએ ક્યાં છે આર એવો મળી ગયો ને, તો આપણે આ આઈને આઈસ્ક્રીમની સાથે જોડીએ છીએ. ચાલો હવે અહીંયા શેનું ચિત્ર આપેલું છે, ટોપીનું, જેને ઇંગ્લિશમાં શું કહેવાશે, હેટ કહેવાશે, કહેવાય ને. તો હેટનો કયો આલ્ફાબેટ થાય, એચ થાય. તો એચ ફોર હેટ એવું બોલીએ છીએ ને આપણે, તો આમાં એચ ક્યાં છે, જો ઉપર તો ચારેય જોડેલા છે, તો હવે અહીંયા બે જ છે, તો એમાંથી એચ કોણ છે, આ છે, બરાબર સામે જ આપેલો છે, તો આપણે એને એની સાથે જોડી દઈએ. હવે આપણે બીજી એબીસીડીનો એચ શોધીએ ક્યાં છે, ઉપર તો જોવાનું જ નથી, બધા જોડેલા છે, તો અહીંયા નીચે જોઈએ તો હા જો અહીંયા છે ને છેલ્લે, તો આ એચને આપણે હેટની સાથે જોડીશું. ચાલો હવે કોનું ચિત્ર છે, માછલીનું, જેને અંગ્રેજીમાં ફિશ કહેવાય છે. તો ફિશનો કયો આલ્ફાબેટ થશે, એફ થશે, એફ ફોર ફિશ એવું બોલીએ છીએ ને. તો પહેલી એબીસીડીનો એફ, હવે તો આ એક જ બચેલો છે, તો એને એફને ફિશની સાથે જોડી દઈએ.
ત્યાર પછી આપણે બીજી એબીસીડીનો એફ જોઈએ તો એ પણ અહીંયા એક જ વધેલો છે ને આ તો આપણે એને પણ ફિશની સાથે જોડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 48 ઉપર જે શીખ્યા ને આવી રીતે ચિત્ર જોઈને એના કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાનું એવું તમારે પણ તમારી સપ્ટેમ્બર મહિનાની જે બુક છે ને એમાં પેજ નંબર 48 ઉપર આવી સરસ રીતે બધા ચિત્રો જોઈ અને બંને આલ્ફાબેટ સાથે જોડવાનું છે કેપિટલ અને સ્મોલ. તો આવી રીતે તમે બધા પણ કરશો ને. સારું ચાલો ત્યારે આવજો.